हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। आज आपणे बनावाना छे वर्षो जूनी रीतथी કાઠિયાવાડી ઘરોમાં બનતો રીંગણનો ઓળો, જેને આપણે રીંગણાનું ભરથું પણ કહેતા હોઈએ છીએ। તે માટે મેં 3 મીડિયમ સાઈઝના રીંગણ લીધા છે। તમે તેના બદલે જે ઓળાના સ્પેશિયલ મોટા રીંગણ આવે છે તે પણ લઈ શકો છો। આપણે તેના ડીટિયા કાઢી લઈશું। બહુ વધારે કટ નથી કરવાના, આપણે તેનો થોડોક જ ભાગ કટ કરીશું। આજ રીતે આપણે બીજા રીંગણ પણ તૈયાર કરી લઈશું। ત્યારબાદ આપણે રીંગણ ઉપર થોડું તેલ લગાવી લઈશું। ઓળા માટે આપણે જે રીંગણ લઈએ તેમાં બિલકુલ કાણું ન હોય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। જો તેમાં કાણું હશે તો તેમાં ઈયળ હશે કાં તો તે ખરાબ હશે, તો ઓળાના રીંગણ ખરીદતી વખતે આપણે આ વાતનું ધ્યાન રાખીશું। ત્યારબાદ આપણે તેને છરીની મદદથી કાપા કરી લઈશું અને તેને થોડા ચેક કરી લઈશું। કાપા કરવાથી રીંગણ ફાટતા નથી, તો આપણે રીંગણને શેકી લઈશું। તે માટે ગેસ સ્ટાર્ટ કરી ડાયરેક્ટ ગેસ ઉપર જ આપણે રીંગણને શેકી લઈએ છીએ। રીંગણને ચૂલા ઉપર પણ શેકી શકાય છે। ગામડામાં અત્યારે પણ ઘણા ઘરોમાં રીંગણને ચૂલા ઉપર જ શેકવામાં આવે છે, અથવા તો ભઠ્ઠો કરીને તેમાં રીંગણ શેકવામાં આવે છે। ચૂલા ઉપર શેકેલા રીંગણનો ઓળો પણ ખૂબ જ સરસ લાગે છે। આપણે રીંગણને ફેરવી ફેરવીને બધી જ બાજુથી સરસ રીતે શેકી લેવાનું છે। કોઈ પણ બાજુથી રીંગણ કાચું ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો તે ભાગ કડક થઈ જશે અને આપણો ઓળો સરખો નહીં બને। તમે જોઈ શકો છો મેં ફેરવી ફેરવીને રીંગણને બધી જ બાજુથી સરસ એવું શેકી લીધું છે। તો આપણું રીંગણ હવે શેકાઈ ગયું છે, આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। આ જ રીતે આપણે બીજું રીંગણ પણ શેકી લઈશું। રીંગણ થોડુંક રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે આપણે તેની છાલ કાઢી લઈશું। તેની છાલ એકદમ ઇઝીલી નીકળી જાય છે। આપણે રીંગણને શેકી અને તેની છાલ કાઢીને તૈયાર કરી લીધા છે। હવે આપણે તેને આ રીતે કટ કરી વચ્ચેથી તેને ચેક કરી લઈશું કે તેમાં ઈયળ કે કંઈ પણ ખરાબ ભાગ નથી ને। ત્યારબાદ આપણે રીંગણને મેશ કરી લઈશું। મને રીંગણના ઓળામાં રીંગણના એકદમ નાના પીસીસ પસંદ છે, તેથી હું તેને એકદમ મેશ કરી રહી છું। પરંતુ જો તમને તેના મોટા પીસીસ ગમતા હોય તો તમે થોડા મોટા પીસીસ પણ કરી શકો છો। આ જ રીતે આપણે બંને રીંગણને મેશ કરી લેવાનું છે। હવે આપણે ઓળાને વઘારી લઈશું। તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું અને તેમાં 3 મોટા ચમચા તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધો બાઉલ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। તેને મિક્સ કરી લઈશું। ડુંગળીને આપણે થોડી વાર માટે કૂક થવા દઈશું। ડુંગળીનો થોડોક કલર ચેન્જ થાય એટલે તેમાં 1 મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। તેને પણ મિક્સ કરી લઈશું। રીંગણના ઓળામાં તેલનું પ્રમાણ આપણે થોડુંક આગળ પડતું રાખવાનું છે। ત્યારબાદ તેમાં 1 બાઉલ ઝીણી સમારેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરી દઈશું। તેને પણ મિક્સ કરી લઈશું। રીંગણના ઓળામાં લીલી ડુંગળી અને લીલા લસણનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે।
ત્યારબાદ તેમાં એક નંગ ટામેટું ઝીણું સમારીને એડ કરી દઈશું. ટામેટું જળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું લીલા લસણનો લીલો ભાગ એડ કરી દઈશું. તેને પણ ઝીણું સમારીને લેવાનું છે. તેને મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં એક બાઉલ લીલી ડુંગળીનો લીલો ભાગ એડ કરી દઈશું. તેને પણ મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે કૂક થવા દઈશું. તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. હવે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તેમાં થોડુંક પાણી એડ કરી આપણે બધા મસાલા કરી લઈશું. હળદર પાવડર, ધાણા જીરું પાવડર, બે મોટી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક, બધું જ આપણે મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરવાથી મસાલા બળી નહીં જાય. જરૂર લાગે તો આપણે ફરીથી થોડું પાણી એડ કરી તેને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે રીંગણને જે મેશ કરીને તૈયાર કર્યા હતા તે એડ કરી દઈશું. તેને મિક્સ કરી લઈશું. શિયાળાની ઠંડીમાં રીંગણનો ઓળો અને રોટલા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ એકવાર જરૂરથી આ રીતનો રીંગણનો ઓળો ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રીંગણનો ઓળો કેવો લાગ્યો અને તમે શિયાળામાં કઈ કઈ નવી રેસિપીઝ બનાવો છો તે પણ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઉપર આપણે થોડાક ધાણા એડ કરી દઈશું. તેને મિક્સ કરી લઈશું. આપણો રીંગણનો ઓળો એકદમ તૈયાર છે. તો આપણે ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આવી જ બીજી શિયાળા સ્પેશિયલ રેસિપીઝને હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક શેર કરીશ. તો ત્યાંથી પણ તમે મારી બીજી રેસિપીઝ જોઈ શકો છો. રીંગણના ઓળાને આપણે રોટલા, ડુંગળી, લીલી ડુંગળી અત્યારે મેં લીધી છે, તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો, તેની સાથે ઘીગોળ અને આથેલા રાયતા મરચાં સાથે તેને આપણે સર્વ કરી રહ્યા છીએ. રીંગણના ઓળાને તમે રોટલી અથવા તો ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. તો એકવાર તમે પણ આ રીતનો ઓળો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો ઓળાની રેસિપી કેવી લાગી. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.